न्यू सिटी लाइट खाते आवेली खानगी हॉस्पिटल में कोरोना की सारवार दरमियान मौत ने भेटेला वृद्धा ना कान में सोना की बुट्टीओ गायब हो मृतक ना पुत्र द्वारा खटोदरा पुलिस मथके फरियाद नोंधावा पामी छे। સુરતના ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી મોતને ભેટેલી વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી ગાયબ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે। પુત્ર દ્વારા ખાનગી હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવી આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। પુત્રએ જણાવ્યું હતું કે એકતા ટ્રસ્ટ દ્વારા અંતિમ વિધિ માટે લઈ જવાતી વેળાએ પુત્રોએ અંતિમ દર્શન માટે મોઢા પરથી ચાદર ઉપાડતા ભાંડો ફૂટ્યો હતો। સમગ્ર મુદ્દે ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો મૃતક વૃદ્ધાના નાના પુત્ર કલ્પેશ જરીવાળાએ જણાવ્યું હતું કે 66 વર્ષીય જશોદાબેન બાબુભાઈ જરીવાળા ત્રણ સંતાનની માતા છે। ત્રણેય ભાઈઓ જરીકામ સાથે સંકળાયેલા છે। માતાની અંતિમ ઈચ્છા હતી કે મારા ગુજરી ગયા પછી મારી સોનાની બુટ્ટી કાઢવી નહીં અને બુટ્ટી સાથે જ અંતિમ વિધિ કરવી। માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા રાત્રે 1:15 વાગે માતાના મોત બાદ ત્રણેય ભાઈઓએ ભેગા થઈ હોસ્પિટલને જાણ કરી હતી અને કાનમાંથી બુટ્ટી ન કાઢવા સૂચન કર્યું હતું। બીજા દિવસે સવારે પણ આ બાબતે હોસ્પિટલનું ધ્યાન દોર્યું હતું। જો કે અંતિમ વિધિ પહેલા માતાના કાનમાંથી બુટ્ટી ગાયબ થઈ હોવાનું બહાર આવતા તાત્કાલિક હોસ્પિટલનું ધ્યાન દોર્યું હતું। હોસ્પિટલ વહીવટદારોએ હાથ ઊંચા કરી દેતા ખટોદરા પોલીસે જાણ કરાઈ છે। ખટોદરા પોલીસે હોસ્પિટલની મુલાકાત લઈ અંતિમ વિધિ પૂરી થઈ ગયા બાદ ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા। વિધિ પૂરી થઈ છે અને અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરી છે, આવું કોઈ બીજા સાથે ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ એક નાગરિક તરીકે આપણી છે। વધુમાં હોસ્પિટલ સામે આક્ષેપ કરતા કલ્પેશ જરીવાળાએ જણાવ્યું હતું કે 24મી માતાને દાખલ કર્યા હતા ત્યારે અઠવાડિયાનું પેકેજ 1.25 લાખ જેટલું કહેવામાં આવ્યું હતું, ત્યારે ગઈકાલે બિલ પેટે 4 લાખની ઉઘરાણી કરતા હતા। અમે લગભગ 1.70 લાખ ભરી ચૂક્યા છીએ, દલીલ કરતા સમાધાન પર આવી ગયા હતા અને 2 લાખ આપી વાત પૂરી કરવાની વાત કરતા થઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ સુરત।